સુરતમાં સામાજિક તત્વોનો પોલીસનો કોઈ કોફ જ ન રહ્યો હોય તે રીતે ગુનાને અંજામ આપી રહ્યા છે। અમરોલીમાં ધારિયા ચપ્પુ જેવા હથિયારો સાથે જાહેરમાં એક માથાભારે યુવક પર જીવલેણ હુમલો કરીને સામાજિક પીછો કરી રહ્યા છે। અને તેની પર જીવલેણ હુમલો કરાયો હતો। હુમલો કરવા માટે દોડી રહેલા સામાજિક તત્વોની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને તે સામે આવ્યા છે। અમરોલી પોલીસે ત્રણ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ત્રણને ડિટેન કરી વધુ તપાસ હાથ ધરી હતી। સુરતના અમરોલી વિસ્તારમાં જાણે પોલીસનો ડર ન રહ્યો હોય તે પ્રકારે અસામાજિક તત્વો દિવસે ને દિવસે ફૂલી ફાલી રહ્યા છે। સાઉથની એક્શન ફિલ્મ જેવા દ્રશ્યો ખરેખર વાસ્તવિક રીતે જોવા મળ્યા છે। જાહેરમાં તીક્ષ્ણ હથિયારો વડે લોકોને ડરાવી ધમકાવી રહ્યા છે તો હુમલાઓ પણ કરવામાં આવી રહ્યા છે। આવી જ વધુ એક ઘટના અમરોલીમાંથી સામે આવી છે જેમાં કેટલાક માથાભારે અસામાજિક તત્વો દ્વારા અન્ય એક માથાભારે યુવક પર જીવલેણ હુમલો કરાયો હતો। ઘટનાને લઈ અમરોલી પોલીસના પીઆઈ પીપી બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે અમરોલી કોસાડ આવાસ H4 ભક્તેશ્વર મહાદેવ મંદિર પાસે ત્રણ યુવકો દ્વારા 23 વર્ષીય કાના રાઉત પર હુમલો કરાયો હતો। કાના રાઉતે અગાઉ પ્રકાશ ઉર્ફે ચૂચી રાજપૂત સાથે રૂપિયા બાબતે મારામારી અને ઝઘડો કર્યો હતો, જેની અદાવત રાખીને પ્રકાશ રાજપૂતે તેના અન્ય બે મિત્રો શિવમ ઉર્ફે કાલી કનિજિયા અને પ્રશાંત ઉર્ફે ટકલાવ ચૌધરીને સાથે રાખીને તીક્ષ્ણ હથિયારો વડે જાહેરમાં હુમલો કર્યો હતો। ભોગ બનનાર કાના રાઉતની પાછળ અન્ય ત્રણ યુવકો હાથમાં હથિયારો લઈને તેને મારવા દોડી રહ્યા છે। જાણે આ વિસ્તારમાં પોલીસનો કોઈ ખોફ જ ન હોય તે રીતે એક યુવકને જાહેરમાં હત્યા કરવાના ઈરાદે તીક્ષ્ણ હથિયારો લઈને દોડી રહ્યા છે। ગુંડાગર્દીના આવા દ્રશ્ય સીસીટીવીમાં કેદ થયા છે અને તે સીસીટીવી પણ સામે આવ્યા છે। તો ભોગ બનનાર કાના રાઉતે જણાવ્યું હતું કે હું ઘરમાં હતો ત્યારે મને મારવા માટે 4 જેટલા લોકો નીચે બેઠા હતા। ઘરની બહાર નીકળ્યો ત્યારે મને મારવા માટે શિવમ કાલી, ટકલા બિહારી પ્રકાશ અને કૃણાલ કાલિયા હાથમાં હથિયારો લઈને મારવા માટે દોડ્યા હતા। મને ઘેરીને મારી પર હુમલો કર્યો હતો। મને અગાઉ પણ મારવાની ધમકી આપી હતી અને માર માર્યો હતો, પરંતુ ત્યારે તો મેં ફરિયાદ કરી ન હતી। તેઓએ અમરોલીના પ્રશાંત ચૌહાણ નામના વ્યક્તિના કહેવાથી મારી પર હુમલો કર્યો છે, જેલમાંથી છૂટી આવીને ફરી મારી નાખવાની ધમકી આપી છે। શિવમ કાલી, ટકલા બિહારી પ્રકાશ ઓર કુનાલ કાલિયા હેચવન કા 4 જણ મેરે ઘર કે પાસ બેઠે થે। મેં ઘર સે બહાર નિકલા તો એ લોક રિક્ષે મેં બેઠે થે, તલવાર ધારિયા લેકે ઓર લોખંડ કા સલિયા લેકે ઓર મેરે પીછે દોડતે દોડતે મારને કે લે આયે તો મેં ભાગા તો ઇન લોગ ને મેરે કો ઘેર કે ધારિયા સે મારા સર ફાટ ડાલા હે ઓર હાથ મેં મારા હાથ ફ્રેક્ચર હો ગયા હે ઓર ઇન લોગ કો મારને કે લે બોલા હે નિકુંજ ચૌહાણ ને બોલા તો ઇન લોગ ને મેરે કો મારા ઇસસે પહેલે ભી મારા થા મેને ડર કે મારે કેસ નહીં કિયા થા મેને બોલા થા ભાઈ કુછ ગલતી હો ગઈ તો માફ કર દેના લેકિન ઇન લોગ ને ફિર સે અભી મેરે પે હમલા કિયા મારા અભી ફિર બોલે કે છૂટ કે આયેંગે તો ફિર માથિર। આ ઘટનામાં ત્રણ માથાભારે અસામાજિક તત્વો દ્વારા કાના રાઉત ઉપર રૂપિયાની અદાવતમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો હતો, જેમાં કાના રાઉતને ગંભીર ઈજાઓ પહોંચી હતી। કાના રાઉતને માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો। ઘટના અંગે પોલીસને જાણ થતાં અમરોલી પોલીસે આ અંગે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે। પોલીસે તીક્ષ્ણ હથિયાર સાથે જાહેરમાં હત્યાનો પ્રયાસ કરનાર પ્રકાશ રાજપૂત, શિવમ કાલી અને પ્રસાદ ઉર્ફે ટકલા ચૌધરીને ડિટેઇન કરી આગળની તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।